બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનો પ્રકોપ વધતો જાય છે ત્યારે કોરોનાના હોટસ્પોટ બનેલા પાલનપુરમાં કોરોનાના સંક્રમણને નાથવાને લઈને ફરી એકવાર પાલનપુર નગરપાલિકાએ વેપારી બેઠક યોજી હતી, જેમાં 20-30 એપ્રિલ દરમિયાન પાલનપુરનું બજાર બપોરે 3 વાગ્યા બાદ સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. જિલ્લા મુખ્યાલય પાલનપુરમાં કોરોનાનો વિસ્ફોટ થતાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. રેકોર્ડના વધતા જતા સંક્રમણને લઈ પાલનપુર નગરપાલિકાએ પાલનપુરના વિવિધ એસોસિએશનના વેપારીઓ સાથે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજી હતી, જેમાં વિવિધ એસોસિએશનના વેપારીઓ હાજર રહ્યા હતા, જેમાં કોરોના વધતા જતા કેસોને લઈને કોરોના સંક્રમણની ચેન તોડવા માટે તંત્ર દ્વારા સહકાર આપવા વેપારીઓને અનુરોધ કરાયો હતો. નગરપાલિકા પાલનપુર માટે વેપારી એસોસિએશન સાથે અગાઉ પણ એક વખત ડીવાયએસપી શ્રી, ચીફ ઓફિસર શ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રીને સાથે રાખીને મિટિંગ કરેલી, સ્વયંભૂ બંધ પાડી અને આ કોરોનાના સંક્રમણને કેવી રીતે અટકાવી શકાય એના માટે ચર્ચાઓ કરેલી. આજે ફરીથી પણ મિટિંગ કરી છે અને ઘણા બધા એસોસિએશને પોતાની રીતે સ્વયંભૂ બંધ માટે આગળ આવવા તૈયાર પણ છે. એમના ટાઈમિંગ્સ માટે પણ અમુક ટાઈમમાં દુકાનો ખુલ્લી રાખવી, બાકીના સમયમાં બંધ રાખવી, એવું પણ બધા વિચારી રહ્યા છીએ. તંત્ર તરફથી અમારી અપેક્ષા એવી છે કે અત્યારે બિનજરૂરી કોઈ વ્યક્તિ બહાર ના આવે અને જ્યાં જરૂર નથી ત્યાં દુકાનો ખુલ્લી ના રહે અને સ્વયંભૂ લોકો બંધ પાડે એવી અપેક્ષા છે, તો આવનારા દિવસોમાં આપણે જરૂર સંક્રમણ અટકાવી શકીએ. તંત્રની વિનંતીને લઈ પાલનપુરના વેપારીઓએ આગામી 20-30 એપ્રિલ દરમિયાન સવારે 8 થી બપોરના 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી 3 વાગ્યા બાદ દુકાનો સ્વૈચ્છિક રીતે સંપૂર્ણ બંધ પાડવાનો નિર્ણય કર્યો હતો. આજે નગરપાલિકામાં તમામ એસોસિએશનના પ્રમુખ અને ઉપપ્રમુખની મિટિંગ યોજવામાં આવી, ત્યાં પ્રાંત સાહેબને, ડીવાયએસપી સાહેબને સાંભળ્યા પછી દરેક વેપારીઓએ અને દરેક એસોસિએશનના પ્રમુખ ઉપપ્રમુખે નક્કી કર્યો છે કે સવારે 8 થી 4 દુકાન ખુલ્લી રાખવામાં આવશે અને 4 વાગ્યા પછી સંપૂર્ણ બંધ રાખીને એનો નિયમનું પાલન કરવામાં આવશે. એ બંધ સવારનું ખોલવાનો ટાઈમ સોમવારથી રવિવાર સુધી કમ્પ્લીટ અઠવાડિયાનું 8 થી 4 એક જ ટાઈમ રહેશે. સેમ એ વિષયમાં એ એમનું સાધારણ કામ છે કે જે તંત્ર જે ડિસિઝન લીધું છે એનાથી આપણને પોતાની શરીરની આપણે મેં કેટલી ઇમ્યુનિટી છે ને આપણે શું રોગ છે કે આપણી કેટલી ક્ષમતા છે એની ખબર પડે અને એ ફ્રીમાં જે ટેસ્ટ કરી આપે છે એ બહુ સરાહનીય કામ છે. એમના માટે એમને 9 પોઈન્ટ બી મૂક્યા છે કે જેનાથી એમની ભીડ ઓછી થાય. વેપારી એસોસિએશનના પ્રમુખો અને ઉપપ્રમુખો જે અહીંયા હાજર છે, ઉપસ્થિત છે, એ લોકોને મારી એક નમ્ર વિનંતી છે કે પાલનપુરની અંદર આપણે સવારે 8 થી 4 દુકાનો ખુલ્લી રાખવી અને સાથ અને સહકાર સરકારને આપવો અને આપણે બધાએ સર્વાનુમતે આ નિર્ણય કર્યો છે. હવે આ નિર્ણયને અમલમાં કેવી રીતે મૂકવો એ પણ આપને જણાવું છું કે તમારી આજુબાજુની 5 દુકાનો હોય એ 5 દુકાનોને તમે પણ ફરજ પાડો કે ભાઈ આપણે દુકાન બંધ કરવી જોઈએ. વિનંતીથી એમને બંધ કરાવો, આપણે કોઈ મારામારી કરવા કે કોઈ દબાણ કરવા નથી જવું, પણ આપણા હિત માટે, કારણ કે તમે હશો, જાન હશે તમારી તો તમે નવું ઘર વસાવશો, પણ તમારી જાન જ નહીં હોય તો તમે શું કરવાના. મારા પાસે એવા પણ દાખલા છે અત્યારે કે 3 પેઢી સુધી એ માણસ ખાવા ખાય ને તો એને કહેવાય તકલીફ ના પડે, કમાવા જવાની જરૂર નથી. એ સ્થિતિની અંદર એ માણસ કાલે કોરોનાની અંદર ગુજરી ગયો. એટલે આપણે આજની મિટિંગની અંદર નિર્ણય લઈ અને આજ કરે છો અબ, કલ કરે છો કબ, એ વિચારીને આજથી જ આનો અમલ કરીએ એવી મારી તમને નમ્ર વિનંતી છે. જોકે વેપારીઓએ સ્વૈચ્છિક બંધ કરવાનો નિર્ણય કેટલો સફળ રહે છે તે જોવું રહ્યું.